ન્યૂ સિટી લાઇટ વિસ્તારમાં રહેતા કાપડ વેપારીએ કામવાળાની પુત્રીને નોકરી આપવાના બહાને કારમાં લઈ જઈ છેડતી કરી હોવાના બનાવમાં પોલીસે વેપારીની ધરપકડ કરી હતી. વેસુ શ્રમ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણીને નોકરી આપવાની લાલચ આપી વેપારીએ કારમાં આભવા ગામ એક ખેતરમાં લઈ જઈ તરુણીની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ બૂમાબૂમ કરતા વેપારી ગભરાઈ જતા તેને ઘરે ઉતારી દીધી હતી. સગીરાએ વેપારીની હરકતો પરિવારને જણાવી હતી અને રોષે ભરાયેલા પરિવારજનોએ વેપારીને ફોન કરી બોલાવી મહિલાઓએ બરાબરની ધોલાઈ કર્યા બાદ પોલીસના હવાલે કરી દીધો હતો. શરૂઆતમાં મામલો ઉમરા પોલીસમાં ગયો હતો, જો કે બાદમાં આ ઘટના ખતોદરા પોલીસની હદમાં બની હોવાથી પોલીસની PCR વાનમાં વેપારીને બેસાડી ખટોદરા પોલીસ સ્ટેશન લઈ આવી હતી. શરૂઆતમાં તરુણીએ ફરિયાદ આપવાની ના પાડી સમાધાન કરવાની તૈયારી કરી બતાવી હતી, જો કે બાદમાં મોડી રાત્રે પોલીસ ફરિયાદ કરવા તૈયાર થઈ હતી. ખટોદરા પોલીસે છેડતીનો ગુનો તેમજ પોસ્કો હેઠળ ફરિયાદ નોંધી 30 વર્ષીય વેપારી તરંગ રાજેશ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે વેપારીને માર મારતા પોલીસે NC પણ લીધી હતી અને છેડતી કરનાર વેપારી તરંગ પટેલ રેડીમેડ કાપડનો વેપાર કરે છે અને તે ન્યૂ સિટી લાઇટ રોડની આશીર્વાદ સોસાયટીમાં રહે છે. વધુમાં ભોગ બનનારની માતા વેપારીને ત્યાં ઘરકામ કરે છે, જેથી એકબીજાને ઓળખતા હતા અને વેપારીએ ભોગ બનનારની પુત્રીને નોકરી આપવાની લાલચ આપી શુક્રવારે સવારે વેસુ સોમેશ્વરા એન્કલેવ પાસે બોલાવી હતી, જ્યાંથી વેપારી તરુણીને કારમાં લઈ જઈ એક ખેતરમાં લઈ ગયો હતો. ખેતરમાં વેપારીએ તરુણી સાથે અડપલા કર્યા હોવાના આક્ષેપ લગાડાયા હતા. વેપારી પરિણીત છે, જ્યારે વેપારીએ પોલીસ સમક્ષ છેડતીનો ઇનકાર કર્યો હતો અને પૈસાને કારણે ફસાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK Star ન્યૂઝ, સુરત.